વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ આજે આપણે વાત કરીશું સેકન્ડ વીક નવેમ્બરના મહત્વના કરંટ અફેર્સ વિશે. જે ફ્રેન્ડ્સ હાલ જોડાયા છે મને સબસ્ક્રાઇબ અજુથી કરી લે, જેથી તમને ડેલી વીકલી અને મંથલી કરંટ અફેર્સ આપણી ચેનલ પરથી મળી જશે. જો ફ્રેન્ડ્સ તમને મારું કામ સારું લાગતું હોય તો તમારા ફ્રેન્ડ્સને પણ આ વિડીયો શેર કરજો અને કહેજો કે ભાઈ એકવાર આમના કરંટ જરૂર દેખી લો. ઓકે, તો પહેલો ક્વેશ્ચન મને છે આજના વીકલી કરંટ અફેર્સનો. તાજેતરમાં અયોધ્યામાં કેટલા દીવા એક સાથે પ્રગટાવી નવો વિશ્વ વિક્રમ સર્જ્યો? તો કેટલા દીવા એક સાથે પ્રગટાવી નવો વિશ્વ વિક્રમ સર્જ્યો છે? તો 301,152. ફ્રેન્ડ્સ ફિગર યાદ રાખજો, એક્ઝામમાં સપોઝ કન્ફ્યુઝન મૂકી દે, કોક પાછું અમુક પાછા એક્સ્ટ્રા ઓર્ડિનરી સાહેબ હોય તો 301,152 ની નીચે નીચે 153 મૂકે, 54 મૂકે, 55 મૂકે, તો ભાઈ આપણને તો એવું જ ખબર હોય કે ભાઈ 300,000 સમથિંગ હતા, તો આપણે ત્યારે કન્ફ્યુઝ થઈ જાય છે. તો 301,152 જે નંબર છે કેટલો છે? 301,152. હવે આમાં જે ચીફ ગેસ્ટ હતા કોણ હતા? તો મુખ્ય અતિથિ હતા કોરિયા ગણરાજ્યના ફર્સ્ટ લેડી, એમનું નામ શું છે? કિમ જુંગ સુક. અને આ ઉપરાંત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રામ નાઈક, બિહારના રાજ્યપાલ લાલજી ટંડન અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત તેમની કેબિનેટના અનેક મંત્રીઓએ ભાગ લીધો. હવે અહીં દક્ષિણ કોરિયાની વાત થઈ છે, તો દક્ષિણ કોરિયા વિશે પણ આપણને થોડું ખબર હોવું જોઈએ. જે દક્ષિણ કોરિયા છે તેની રાજધાની છે સિયોલ અને કરન્સી છે દક્ષિણ કોરિયન વોન. તો જ્યારે પણ દક્ષિણ કોરિયા વિશે સાંભળો આટલી માહિતી અચૂક યાદ રાખો. ત્યારબાદ છે તાજેતરમાં ઓડિશામાં કઈ બસ સેવા શરૂ કરવામાં આવી? તો કઈ બસ સેવા શરૂ કરવામાં આવી છે? એમઓ બસ સર્વિસ. શું નામ છે? એમઓ બસ સર્વિસ. તો ઓડિશા સરકારે જે મેન્સ હોકી વર્લ્ડ કપ થવાનો છે ભુવનેશ્વરમાં, એના પહેલા એમઓ બસ નામની નવી પહેલ શરૂ કરી છે. યાદ રાખજો ઓડિશામાં હાલમાં ભુવનેશ્વરમાં હોકી વર્લ્ડ કપ શરૂ થવાનો છે, આ યાદ રાખજો. તો એક્ઝામમાં પૂછી લે કે ભાઈ 2018 જે હોકી મેન્સ વર્લ્ડ કપ છે ક્યાં યોજવાનો? તો ભુવનેશ્વર ઓડિશા. તો આ જે સેવા છે એમઓ બસ સેવા એ રાજ્ય સરકારની માલિકીની કેપિટલ રીજન અર્બન ટ્રાન્સપોર્ટ સિટી બસ મોડર્નાઇઝેશનના પ્રોગ્રામના ભાગરૂપે લોન્ચ કરવામાં આવશે. અને આ જે સેવા છે ભુવનેશ્વર, કટક અને પુરીના રહેવાસીઓ માટે આ સેવા શરૂ કરવામાં આવશે. બસ જે છે દરરોજ સવારે 7 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ચાલશે અને લોન્ચ પછી બસ મુસાફરો માટે 10-12 મિનિટની અવધિમાં ઉપલબ્ધ થશે. હવે ઓડિશાની વાત થઈ છે તો ઓડિશા વિશે ઓબ્વિયસલી આપણે થોડું જાણવું પડે. તો ઓડિશાના મુખ્યમંત્રી કોણ છે? નવીન પટનાયક. ગવર્નર કોણ? ગણેશીલાલ. પાટનગર ભુવનેશ્વર. ભાષા ઓડિયા. તો જ્યારે પણ ઓડિશા વિશે સાંભળો આટલી માહિતી તો અચૂક યાદ રાખો. ત્યારબાદ છે તાજેતરમાં લખનૌ સ્ટેડિયમનું નામ બદલી કયા ભૂતપૂર્વ વડાપ્રધાનના નામ પર રાખવામાં આવ્યું? તો કયા ભૂતપૂર્વ વડાપ્રધાનના નામ પર રાખવામાં આવ્યું છે? તો અટલ બિહારી વાજપેયી. લખનૌમાં નવા બાંધેલા એકના ઇન્ટરનેશનલ સ્ટેડિયમનું નામ બદલીને ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી રાખવામાં આવ્યું. હવે સ્ટેડિયમ જે છે ભારત રત્ન અટલ બિહારી વાજપેયી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ તરીકે ઓળખાશે. સ્ટેડિયમનું નામ બદલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 20 મેચ જે T20 મેચ હતી તેના આંતરરાષ્ટ્રીય મેચ પહેલા જ કરવામાં આવી, એટલે કે જે સેકન્ડ T20 મેચ હતી એના પહેલા આ સ્ટેડિયમનું નામ બદલીને જે અટલ બિહારી વાજપેયી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ રાખવામાં આવ્યું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. તાજેતરમાં પ્રતિષ્ઠિત ગ્લોબલ ફેલો એવોર્ડ કોને મળ્યો? તો કોને મળ્યો છે? અનુપમ ખેરને. હવે તમને ખબર હશે કે ભાઈ ગ્લોબલ એવોર્ડ શા કારણે આપવામાં, આપણે ડેલી કરંટ અફેર્સમાં ચર્ચા કરેલી તો પણ રિપીટ કરી દઉં છું. જે ગ્લોબલ એવોર્ડ છે કોને આપવામાં? તો જે એક્ટર ગ્લોબલી કામ કરતો હોય તો તેના કાર્યને સન્માનવા માટે આ પ્રતિષ્ઠિત ગ્લોબલ ફેલો એવોર્ડ આપવામાં આવે છે. તો ભારતના ગ્લોબલ અભિનેતા અનુપમ ખેરને ગ્લોબલ ફેલો તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. તાજેતરમાં AIBA નવા પ્રેસિડેન્ટ તરીકે કોને નિયુક્ત કર્યા? તો ગફુર રાખીમોને AIBA નવા પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કર્યા છે. હવે જે ગફુર રાખીમોવ છે ક્યાંના છે? તો ઉઝબેકિસ્તાનના ઉદ્યોગપતિ છે. અને અહીં AIBA ફૂલફોર્મ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બને છે. શું થશે? ધ ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન AIBA ફૂલફોર્મ થશે. તો તેમને AIBA અધ્યક્ષ તરીકે ચૂંટ્યા અને 134 વોટમાંથી 86 વોટ મળ્યા કોને? તો ગફુર રાખીમોવસે. તો આ યાદ રાખજો. ત્યારબાદ છે તાજેતરમાં વર્લ્ડ બેંકે કયા રાજ્ય સાથે $172 મિલિયનની સમજૂતી પર કરાર કર્યા? તો આંધ્રપ્રદેશ રાજ્ય સાથે જે વર્લ્ડ બેંકે છે $172 મિલિયનના સમજૂતી પર કરાર કર્યા છે. હવે આના વિશે થોડી ચર્ચા કરી તો મધ્ય અને આંધ્રપ્રદેશ સરકારો અને વિશ્વ બેંકે આંધ્રપ્રદેશના ગરીબ અને સીમાંત ખેડૂતોની કૃષિ ઉત્પાદકતા, નફાકારકતા અને આબોહવાની સ્થિતિસ્થાપકતાને વધારવા માટે $172.20 મિલિયનના પ્રોજેક્ટ માટે લોન પર કરાર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રોજેક્ટ સુનિશ્ચિત કરવા માટે માંગે છે કે ભાઈ ખેતીની જે નાણાકીય સ્થિતિ છે એ વ્યવસ્થિત રીતે પ્રવૃત્તિ ચાલુ રહે.
ઓકે, હવે આંધ્રપ્રદેશની વાતથી છે તો આંધ્રપ્રદેશ વિશે પણ થોડું જાણી લઈએ. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે એન ચંદ્રબાબુ નાયડુ, ગવર્નર છે ઈ એસ એલ નરસિંહા, અને વિશ્વ બેંકની વાતથી છે તો વિશ્વ બેંક વિશે પણ થોડું ખબર હોવું જોઈએ. જે વિશ્વ બેંકના પ્રમુખ છે કોણ, તો જીમ યોંગ કિમ, અને મુખ્યાલય શું છે તો વોશિંગ્ટન ડીસી યુનાઇટેડ સ્ટેટ. તો જ્યારે પણ વિશ્વ બેંક અને આંધ્રપ્રદેશ વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. નેક્સ્ટ છે, ભારત તરફથી સૌથી વધુ રન T20માં બનાવનાર ખેલાડી કોણ બન્યા, તો રોહિત શર્મા. અને જો એવું પૂછાય કે ભાઈ મહિલા અને પુરુષ બંનેમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી કોણ બન્યા છે, તો આપણે થોડા દિવસ પહેલા ચર્ચા કરેલી કોણ બન્યા છે એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. મહિલા અને પુરુષ બંનેમાં સૌથી વધુ રન કરનાર T20માં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું, ઉત્તર પ્રદેશના ફૈઝાબાદનું જે જિલ્લાનું નામ બદલીને શું રાખવામાં આવ્યું, અયોધ્યા. હવે ફ્રેન્ડ્સ તમે દેખી શકો છો ઓપ્શનમાં મેં પ્રયાગરાજ રાખ્યું છે, કર્ણાવતી અને અટલનગર. તો પ્રયાગરાજ શેનું બદલીને રાખવામાં આવ્યું છે, અલ્હાબાદનું. કર્ણાવતી તો અમદાવાદનું બદલીને કર્ણાવતી રાખવામાં આવશે, હા, બદલાયું નથી. ત્યારબાદ અટલનગર તો રાયપુરનું, જે છત્તીસગઢનું નવા રાયપુર છે તેનું નામ બદલીને અટલનગર રાખવામાં આવ્યું છે. તો આ યાદ રાખજો. ત્યારબાદ છે, હવેથી દર કયા દિવસે સામાન્ય પ્રજા માટે સુપ્રીમ કોર્ટ ખુલ્લું મુકાશે, તો કયા દિવસે, શનિવારના રોજ. દર શનિવારે જે સામાન્ય પ્રજા માટે સુપ્રીમ કોર્ટ ખુલ્લું મુકાશે, તો ક્યારે, સવારે 10 થી 11:30 સુધી. અને સુપ્રીમ કોર્ટે ટૂર ગાઈડ યોજના શરૂ કરી છે, જેની વેબસાઇટ છે શું છે, તો www.sci.government.in. તો આ યાદ રાખજો. ત્યારબાદ છે, અમદાવાદમાં બીજી કેટલી અન્ય ગૂગલ સ્કૂલ ખોલવામાં આવશે, તો અમદાવાદમાં બીજી 4 અન્ય ગૂગલ સ્કૂલ ખોલવામાં આવશે. કેટલી, 4. તો હવે અમદાવાદમાં ચાંદોલીડામાં દેશની પ્રથમ ગૂગલ સ્કૂલ બનાવવામાં આવી હતી, હવે ત્યારબાદ બીજી 4 અન્ય સ્કૂલ ખોલવામાં આવશે. કઈ કઈ, તો એક તો બાવલા તાલુકાની વાસણા ઢેઢાલ પ્રાથમિક સ્કૂલ, સાણંદ તાલુકાની મેડાસર પ્રાથમિક સ્કૂલ, ધોલકાની કન્યાશાલા નંબર 3, અને વિરમગામ તાલુકાની વડઘાસ પ્રાથમિક સ્કૂલ. અને એક્ઝામમાં જો પૂછવા લાયક પ્રશ્ન હોય તો શું, તો દેશની પ્રથમ ગૂગલ સ્કૂલ ક્યાં બનાવવામાં આવી, તો અમદાવાદમાં ચાંદોલીડિયામાં. ક્લિયર. નેક્સ્ટ છે, તાજેતરમાં આઈપીઆઈ ઇન્ડિયા એવોર્ડ કોણ જીત્યા, તો આઈપીઆઈ ઇન્ડિયા એવોર્ડ જીત્યા છે નર્મદા આહુજા. ફ્રેન્ડ્સ તમે પીકમાં દેખી શકો છો, આ છે નર્મદા આહુજા. હવે આઈપીઆઈની વાત થઈ છે, તો આઈપીઆઈનું ફૂલફોર્મ ખબર હોવું જોઈએ, તો ઇન્ટરનેશનલ પ્રેસ ઇન્સ્ટિટ્યૂટ. તો જે નર્મદા આહુજા છે તેઓ ધ વીક મેગેઝીનના સંપાદક છે. તો પત્રકારત્વ 2018માં ઉત્કૃષ્ટ માટેના પ્રતિષ્ઠિત આઈપીઆઈ ઇન્ડિયા માટેના એક વીક મેગેઝીનમાં નર્મદા બીજી આહુજાને આપવામાં આવ્યું આ એવોર્ડ. ઓકે, આ પુરસ્કારમાં જે આ એવોર્ડ છે એમાં 2,00,000 રૂપિયા અને ટ્રોફી આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું, તાજેતરમાં લોકસભા મહાસચિવનો કાર્યકાળ કેટલો વધારવામાં આવ્યો, તો કેટલો વધારવામાં આવ્યો છે, 1 વર્ષ વધારવામાં આવ્યો છે. હવે આપણને લોકસભા મહાસચિવ ખબર હોવા જોઈએ, કોણ છે, સ્નેહલતા શ્રીવાસ્તવ આપણા લોકસભા મહાસચિવ છે. ફ્રેન્ડ્સ તમે પીકમાં દેખી શકો છો, આ છે લોકસભા મહાસચિવ સ્નેહલતા શ્રીવાસ્તવ. ઓકે, જેમનો કાર્યકાળ કોણે વધાર્યો, તો લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને. હવે ફ્રેન્ડ્સ આમના વિશે એક ફેક્ટ જણાવી દઉં, જે લોકસભા મહાસચિવ સ્નેહલતા શ્રીવાસ્તવ છે, લોકસભાના પહેલા મહિલા મહાસચિવ છે. કોણ છે, લોકસભાના પહેલા મહિલા મહાસચિવ છે સ્નેહલતા શ્રીવાસ્તવ, એટલા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બને છે. ને એવું પૂછી લે કે ભાઈ ફર્સ્ટ લોકસભા સ્પીકર કોણ છે, તો ગણેશ વસુદેવ મૌલાંકર. કોણ, ફર્સ્ટ લોકસભા સ્પીકર છે ગણેશ વસુદેવ મૌલાંકર. અને એવું પૂછી લે કે ભાઈ ફર્સ્ટ ડેપ્યુટી લોકસભા સ્પીકર કોણ છે, તો એમ એ અયાંગર. અને એવું પૂછે કે ભાઈ ફર્સ્ટ મહાસચિવ કોણ છે, તો એમ એન કોલ. તો ફ્રેન્ડ્સ આવી રીતના વાંચશો તો તમને ક્યારેય કનેક્ટ નહીં ભૂલાય. અને ક્યારે પણ એક્સ્ટ્રા ફેક્ટ પૂછી લે કે ભાઈ પહેલો કોણ છે, તો ભાઈ અમને ખબર છે, અમે રોજ વાંચીએ છીએ અને અમારું રોજ રિવિઝન થતું રહે છે. તો મને તો યાદ છે કે ભાઈ પહેલા મહાસચિવ કોણ છે અને પહેલા લોકસભા મહિલા મહાસચિવ કોણ છે. તો તમને હંમેશા જો રિપીટ કરશો તો તમને હંમેશા યાદ રહેશે. એક વાર વાંચશો, સારી રીતે વાંચશો, તો તમને થોડા દિવસ યાદ રહેશે. પણ 2 વાર 3 વાર, જો 4થી વાર રિપીટ થઈ જાય તો તમને ક્યારેય નહીં ભૂલાય, તમને ઊંઘમાંથી પણ પેપર આવેલા બેસાડી દે, તો કરંટના ક્યારેય માર્ક નહીં કટતાય, એટલી તો ખરી ગેરંટી. ત્યારબાદ છે, તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ કયા દેશની 3 દિવસીય યાત્રા પર ગયા, તો કયા દેશની 3 દિવસીય યાત્રા પર ગયા છે, તો ફ્રાન્સ દેશની. તો પહેલાં પહેલું તો આપણને ભારતના ઉપરાષ્ટ્રપતિનું નામ ખબર હોવું જોઈએ, કોણ છે, એમ વૈંકયા નાયડુ. હવે એમના રિલેટેડ કયો ક્વેશ્ચન પૂછાય કે ભાઈ એમ વૈંકયા નાયડુ કેટલામાં ઉપરાષ્ટ્રપતિ છે, તો કેટલામાં છે, તો એમાં પણ 2 સવાલ બને. ભાઈ કોઈ પૂછી લે કે ભાઈ વ્યક્તિ પ્રમાણે, તો વ્યક્તિ વાઇઝ કેટલામાં છે, 13માં. અને પૂછે કે ભાઈ કાર્યકાળ પ્રમાણે, તો કેટલામાં, 15માં. તો આ જે ક્વેરી હતી ક્લિયર. હવે ફ્રાન્સની વાત થઈ છે, તો ફ્રાન્સનું પાટનગર શું છે, પેરિસ. નાણું શું છે, યુરો. અને જે ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે એમનું નામ શું છે, એમાન્યુઅલ મેક્રોન. ક્લિયર. નેક્સ્ટ છે, સિમ્બેક્સ દરિયાઈ યુદ્ધ અભ્યાસ ભારતનો કયા દેશ સાથેનો યુદ્ધ અભ્યાસ છે, તો કયા દેશ સાથેનો યુદ્ધ અભ્યાસ છે, તો સિંગાપુર સાથેનો. સિંગાપુર સાથેનો યુદ્ધ અભ્યાસ છે સિમ્બેક્સ. હવે જે સિમ્બેક્સ યુદ્ધ અભ્યાસ છે તે 10 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી ચાલશે.
અને જે સિંગાપુરની રાજધાની છે સિંગાપુર સિટી, અને સિંગાપુરનું નાણું શું છે સિંગાપુરિયન ડોલર, અને સિંગાપુરના પ્રેસિડેન્ટ છે હાલિમા યાકોબ. તો આ યાદ રાખજો. ત્યારબાદ છે તાજેતરમાં યુકેમાં પ્રતિષ્ઠિત ડોક્ટરેટથી કોને સન્માનિત કર્યા, તો અરુણિમા સિન્હાને. અરુણિમા સિન્હાને પ્રતિષ્ઠિત ડોક્ટરેટથી સન્માનિત કર્યા છે. ફ્રેન્ડ્સ તમે પિકમાં દેખી શકો છો આ છે અરુણિમા સિન્હા. હવે ફ્રેન્ડ્સ આમના વિશે તમારે એક ફેક્ટ યાદ રાખવાનું છે. શું? તો તેઓ 2013માં માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર વિશ્વની પ્રથમ મહિલા દિવ્યાંગ વ્યક્તિ હતા. કોણ હતા? પ્રથમ મહિલા દિવ્યાંગ બનનાર વ્યક્તિ હતા. કોણ? તો 2013માં માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર અરુણિમા સિન્હા. તો આ યાદ રાખજો. ત્યારબાદ છે તાજેતરમાં કેટલા એરપોર્ટનું પ્રાઇવેટીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. કેટલા? 6 એરપોર્ટનું. કયા કયા? તો અમદાવાદ, જયપુર, લખનૌ, ગુવાહાટી, તિરુવનંતપુરમ અને મેંગ્લોર. ક્લિયર? નેક્સ્ટ છે તાજેતરમાં ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કોને મળ્યો? તો જે ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે કોને મળ્યો? જવાહરલાલ સરીનને. જે ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક એવોર્ડને શું કહેવાય? તો લીજિયન ઓફ ઓનર. લીજિયન ઓફ ઓનર એ ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે. તો હવે આપણને તો એવું ખબર છે કે ભાઈ ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર શું છે, તો એ તો ખબર છે કે ભાઈ ભારત રત્ન. પણ જો કોઈ એવું પૂછી લે કે ભાઈ પાકિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર શું છે, જાપાનનો શું છે, અમેરિકાનો શું છે, તો ભાઈ એ તો આપણને નહીં ખબર. તો એ પણ આપણે જાણી લે, ભાઈ એક્ઝામિનરને શું યાદ આવે, શું પૂછી લે, તો એ પણ દેખી લે. ભાઈ ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર શું છે? તો લીજિયન ઓફ ઓનર. ભારતનો? ભારત રત્ન. પાકિસ્તાનનો? તો નિશાને પાકિસ્તાન. જાપાનનો? ઓર્ડર ઓફ રાઇઝિંગ સન. સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, શું છે? ઓર્ડર ઓફ રાઇઝિંગ સન. અમેરિકાનો? તો પ્રેસિડેન્ટલ મેડલ ઓફ ફ્રીડમ. નેપાલનો? જ્વેલ ઓફ નેપાલ. અને ચીનનો? ઓર્ડર ઓફ બ્રિલિયન્ટ જેડે. તો આ યાદ રાખજો. ત્યારબાદ છે તાજેતરમાં ગ્લોબલ એજ્યુકેશન એવોર્ડથી કોને સન્માનિત કર્યા? તો ગ્લોબલ એજ્યુકેશન એવોર્ડથી આનંદ કુમારને. ફ્રેન્ડ્સ તમે પિકમાં દેખી શકો છો આ છે આનંદ કુમાર. જે સુપર 30 મૂવી આવી રહી છે તે આનંદ કુમાર પર છે. અને જો તમારે એક્સ્ટ્રા વધારે જાણવું હોય આનંદ કુમાર વિશે તો તમે ગૂગલ કરી લો, તમને આનંદ કુમાર વિશે ઘણું જાણવા મળશે. તેઓ ટીચિંગ ફેકલ્ટીમાં ઘણા માહિર અને ઘણા ફેમસ વ્યક્તિ છે. તેઓ સુપર 30ના સંસ્થાપક છે. તો આ પણ યાદ રાખજો. ત્યારબાદ છે તાજેતરમાં કયા રાજ્યમાં કેન્દ્રીય ટ્રાઇબલ વિશ્વવિદ્યાલય ખોલવામાં આવ્યું? તો કયા રાજ્યમાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ખોલવામાં આવ્યું છે? આંધ્રપ્રદેશમાં. આંધ્રપ્રદેશમાં કેન્દ્રીય ટ્રાઇબલ વિશ્વવિદ્યાલય ખોલવામાં આવ્યું છે. ત્યારબાદ છે તાજેતરમાં 65 કિલોગ્રામ શ્રેણીની UWW રેન્કિંગમાં કોણ ટોપ પર આવ્યું? તો બજરંગ પુનિયા. ફ્રેન્ડ્સ તમે પીકમાં દેખી શકો છો આ છે બજરંગ પુનિયા. તો પહેલામાં પહેલું તો આપણને UWW ફૂલ ફોર્મ ખબર હોય છે, તો યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ. તો યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગની રેન્કિંગમાં સ્ટાર ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ 65 કિલોગ્રામ કેટેગરીમાં વિશ્વમાં એક ક્રમાંક પ્રાપ્ત કરીને પોતાની કારકિર્દીમાં નવી ઊંચાઈને સ્પર્શ કર્યો. 24 વર્ષીય બજરંગે આ સિઝનમાં 5 મેડલ જીત્યા છે, જેમાં કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ અને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વરનો સમાવેશ થાય છે. હવે ફ્રેન્ડ્સ તમારા માટે એક ક્વેશ્ચન મૂકી દઉં છું અહીં. જે બજરંગ પુનિયા છે ક્યાંના વતની છે? એકદમ ઇઝી છે, એટલા માટે તમે જવાબ લખી દો સાથે સાથે. નેક્સ્ટ છે તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ કયા દેશમાં ભારતીય યુદ્ધ સ્મારકનું ઉદઘાટન કર્યું? તો કયા દેશમાં? ફ્રાન્સમાં ભારતીય યુદ્ધ સ્મારકનું ઉદઘાટન કર્યું. હવે ઘણા લોકો કહેશે ભાઈ સર ઇન્ડિયન વોર મેમોરિયલનું ઉદઘાટન કર્યું છે. ફ્રેન્ડ્સ એનું ઇંગ્લિશ થાય છે ઇન્ડિયન વોર મેમોરિયલ. તમે તો સર ભારતીય યુદ્ધ સ્મારક કહેતા હતા અને આ તો ઇન્ડિયન વોર મેમોરિયલ પૂછાઈ ગયું. તો ફ્રેન્ડ્સ એવું નહીં, આ ભારતીય યુદ્ધ સ્મારક અને ઇન્ડિયન વોર મેમોરિયલ એક જ છે, ખાલી એનું ઇંગ્લિશ ગુજરાતી છે. ઓકે, તો કોણે કર્યું છે? ફ્રાન્સમાં. ઓકે, તો ઉપરાષ્ટ્રપતિ કોણ છે? વેંકૈયા નાયડુ. કેટલામાં? વ્યક્તિ પ્રમાણે 13માં અને કાર્યકાળ પ્રમાણે 15માં. ફ્રાન્સની વાત થઈ છે, તો ફ્રાન્સનું પાટનગર પેરિસ, નાણું યુરો અને રાષ્ટ્રપતિ કોણ છે? એમાન્યુઅલ મેક્રોન. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન પર લઈ જઈશું. તાજેતરમાં ટીપુ સુલતાનની જયંતિ પર કયા રાજ્યના 2 શહેરોમાં ધારા 144 લાગુ? તો કયા રાજ્યમાં 2 શહેરોમાં ધારા 144 લાગુ? તો કર્ણાટક રાજ્યમાં. હવે શા કારણે આ ટીપુ સુલતાનની જયંતિ પર બવાલ મચ્યો છે અને 144 લાગુ કરવી પડી? તો ભાઈ જે બીજેપી પ્રશાસક છે એટલે કે જે બીજેપી વાળા લોકો છે એમનું કેવું એવું છે કે ભાઈ કર્ણાટક સરકારને કે તમે ખાલી માત્ર ટીપુ સુલતાનની જન્મ જયંતિ કેમ મનાવો, તમે બીજા ઘણા લોકો પણ વિશેષ લોકો છે તેમની પણ જન્મ જયંતિ મનાવી શકો છો. તો એ કારણે તેઓ વિરોધ કરી રહ્યા છે ટીપુ સુલતાનની જન્મ જયંતિ. તો કયા 2 વિસ્તારમાં લાગ્યું છે? તો હુબલી અને ધરવાડમાં 144 લાગુ કરી છે. હવે જે 144 કલમ છે એમાં શું હોય છે કે એક દરમિયાન એટલે કે આ દરમિયાન એક જગ્યા પર 4 થી વધુ લોકો ભેગા થઈ શકે નહીં, એટલે કે 4 લોકોથી વધારે એટલે કે 5મો વ્યક્તિ એક સાથે ભેગો ના થઈ શકે, એટલે કે કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવે છે એ વિસ્તારમાં. ક્લિયર? હવે કર્ણાટકની વાત થઈ છે, તો કર્ણાટકની રચના ક્યારે થઈ? 1 નવેમ્બર 1956. હવે તમારા માટે એક સવાલ છે, જ્યારે કર્ણાટકની રચના થઈ ત્યારે કર્ણાટકનું નામ શું હતું એ તમારે કમેન્ટમાં હાલ જ જણાવવાનું છે. પાટનગર શું છે? બેંગ્લોર.
રાજ્યપાલ કોણ છે? વજુભાઈ વાળા, જે ગુજરાતી છે. મુખ્યમંત્રી કોણ છે? એચ ડી કુમારસ્વામી. નાયબ મુખ્ય પ્રધાન કોણ છે? તો જી પરમેશ્વરા. અને ભાષા શું છે કર્ણાટકની? તો કન્નડ. ક્લિયર? તો જયારે પણ કર્ણાટક વિશે સાંભળો આટલી માહિતી તો અચૂક યાદ રાખો. ત્યારબાદ છે, જૂનાગઢ મુક્તિ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો ક્યારે? 9 નવેમ્બરના રોજ કરવામાં આવે છે. હવે જૂનાગઢને સૌથી મોડી આઝાદી મળી હતી. હોપફુલ તમારામાંથી કોઈ જૂનાગઢવાસી જરૂર હશે. તો જૂનાગઢને સૌથી મોડી આઝાદી મળી હતી એટલે કે 85 દિવસ મોડી આઝાદી મળી હતી. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયો હતો. પણ જૂનાગઢને ક્યારે આઝાદી મળી? તો 9 નવેમ્બરના રોજ. હવે શા કારણે? તો જે જૂનાગઢના નવાબ હતા એ ટાઈમે તેમણે પાકિસ્તાનમાં ભળવાની જાહેરાત કરી. પણ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ શું હતા? એમણે આજી હુકુમતની સ્થાપના કરી અને જૂનાગઢને મુક્ત કર્યું નવાબના કેદમાંથી. અને એટલા માટે દર વર્ષે 9 નવેમ્બરના રોજ જૂનાગઢ મુક્તિ દિવસ ઉજવાય છે. નેક્સ્ટ છે, તાજેતરમાં શાંતિ અને વિકાસ માટે વિશ્વ સાયન્સ ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો ક્યારે મનાવવામાં આવે છે? 10 નવેમ્બરના રોજ. 10 નવેમ્બરના રોજ વિશ્વ શાંતિ અને વિકાસ માટે વિશ્વ સાયન્સ ડે મનાવવામાં આવે છે. હવે આના માટે ઇમ્પોર્ટન્સ શું બનશે? થીમ. તો આ વર્ષની થીમ શું હતી? સાયન્સ અ હ્યુમન રાઇટ. અને ડે જે સાયન્સની વાત છે તો આપણને વિજ્ઞાન દિવસ ખબર હોવું જોઈએ. તો આપણો સાયન્સ ડે ક્યારે મનાવવામાં આવે? 28 ફેબ્રુઆરી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈશું. તાજેતરમાં આવેલા બેરોજગારી રિપોર્ટ અનુસાર ભારતમાં બેરોજગારી પરસેન્ટેજ કેટલો છે? તો 6.9%. કેટલો છે? 6.9% લોકો બેરોજગાર છે. હવે આની થોડી ડિટેલમાં ચર્ચા કરીએ તો સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી એટલે કે CMII દ્વારા કરવામાં આવેલા એક અહેવાલ અનુસાર દેશમાં બેરોજગારીનો દર ઓક્ટોબરમાં 6.9% સુધી પહોંચ્યો, જે 2 વર્ષમાં સૌથી વધુ છે. ઓક્ટોબર 2018 દરમિયાન રોજગારી મેળવનાર લોકોની સંખ્યા કેટલી હતી? 397 મિલિયન. ઓકે, હવે ફ્રેન્ડ્સ, તમારા માટે એક સવાલ છે. ચલો ઇઝી છે, તમને બધાને ખબર જ હશે 1 મિલિયન બરાબર કેટલા થાય. ઓકે, તો આ ઓક્ટોબર 2017માં દર કરતા 2.4% ઓછો હતો. આશરે 407 મિલિયન લોકો 2017માં આ સમાન ગાળા દરમિયાન રોજગારીની ધારણા રાખતા હતા. એટલે કે ટોટલ 10 મિલિયન લોસ છે. 10 મિલિયન લોકો બેરોજગાર છે આ વર્ષમાં ગયા વર્ષની સરખામણીએ. ઓકે, તો 10 મિલિયન બરાબર કેટલા થાય? 1 મિલિયન બરાબર તો તમે લખી દીધું હશે અત્યારે કમેન્ટમાં. તો 10 મિલિયન બરાબર 1 કરોડ થાય. તમે સમજી જશો કે ભાઈ 1 મિલિયન બરાબર કેટલા થશે. હવે ફક્ત 39.5 વયસ્ક વસ્તી માત્ર ઓક્ટોબર 2018માં કાર્યરત હતી. નેક્સ્ટ છે, તાજેતરમાં માઉથ કેન્સર પર આધારિત બુકનું અનાવરણ કોને કઈ બુકનું અનાવરણ કરવામાં આવ્યું? તો અવિરુ નામની બુકનું અનાવરણ કરવામાં આવ્યું છે. માઉથ કેન્સર પર આધારિત અવિરુ નામની બુકનું અનાવરણ કરવામાં આવ્યું છે. 7 નવેમ્બરે દર વર્ષે ભારતમાં રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં લોકોને કર્ક રોગ સામે લડવા લોકોને શીખવાનો દિવસ આપવામાં આવ્યો છે. ઓકે, તો આ યાદ રાખજો, 7 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ છે, નેક્સ્ટ છે, તાજેતરમાં પ્રેસ ફ્રીડમ એવોર્ડ કોણે જીત્યો? તો જે પ્રેસ ફ્રીડમ એવોર્ડ છે કોણે જીત્યો? સ્વાતિ ચતુર્વેદી. સ્વાતિ ચતુર્વેદીએ પ્રેસ ફ્રીડમ એવોર્ડ જીત્યો છે. ફ્રેન્ડ્સ, તમે પિકમાં દેખી શકો છો, આ છે સ્વાતિ ચતુર્વેદી. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. તાજેતરમાં CCI ના નવા અધ્યક્ષ કોણે નિયુક્ત કરાયા? તો કોને નિયુક્ત કરાયા છે CCI ના નવા અધ્યક્ષ? તો અશોક કુમાર ગુપ્તાને CCI ના નવા અધ્યક્ષ નિયુક્ત કરાયા છે. હવે ફ્રેન્ડ્સ, તમારા માટે એક સવાલ મૂકતો જાઉં છું, CCI નું ફૂલ ફોર્મ શું થશે? નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવે? તો ક્યારે મનાવવામાં આવે છે? તો 11 નવેમ્બરના રોજ. ઓકે, તો અહીં મેં 3 ઓપ્શન બીજા પણ લખ્યા છે, 5 સપ્ટેમ્બર અને 5 ઓક્ટોબર. તો તમે કમેન્ટમાં ફટાફટ જણાવી દો કે ભાઈ 5 સપ્ટેમ્બર અને 5 ઓક્ટોબરના દિવસ કયો દિવસ મનાવવામાં આવે. જલ્દી જણાવી દો, હું તમને 2 સેકન્ડમાં આનો જવાબ આપું છું. તો કયો મનાવવામાં આવે છે? 5 સપ્ટેમ્બર. તો 5 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય શિક્ષક દિવસ, 5 ઓક્ટોબરના રોજ વિશ્વ શિક્ષક દિવસ. ઓકે, જે રાષ્ટ્રીય શિક્ષક દિવસ છે એ કોના માનમાં મનાવવામાં આવે એ પણ જણાવી દો કમેન્ટમાં. તમને 2 સેકન્ડ આપું છું. જે 5 સપ્ટેમ્બર છે કોના માનમાં મનાવવામાં આવે છે? મને ખબર છે તમને લોકોને ટાઈપ કરવામાં થોડો ટાઈમ જતો રહેશે. ઓકે, તમે ટાઈપ કરી દીધું હશે. તો આપણને ખબર છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના માનમાં 5 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય શિક્ષક દિવસ મનાવવામાં આવે છે. હવે જે 11 નવેમ્બર છે, અબુલ કલામ આઝાદનો જન્મ થયો હતો. જેઓ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા, તો તેમના માનમાં 11 નવેમ્બરે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ મનાવવામાં આવે. હોપફુલ તમે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ, રાષ્ટ્રીય શિક્ષક દિવસ અને વિશ્વ શિક્ષક દિવસમાં ભૂલ નહીં કરો. તમારું ઘણી વાર રિપીટ કરાયું છે. ત્યારબાદ છે, તાજેતરમાં સ્કૂલ ડ્રોપઆઉટમાં જે સ્કૂલ ડ્રોપઆઉટ પર્સન્ટેજ છે તેમાં કયું રાજ્ય ટોપ પર આવ્યું? તો કયું રાજ્ય ટોપ પર આવ્યું છે? ગુજરાત. ગુજરાત રાજ્ય સ્કૂલ ડ્રોપઆઉટમાં ટોપ પર આવ્યું છે. ફ્રેન્ડ્સ, આ આપણા માટે ખૂબ જ ચિંતાજનક વાત છે. તમારામાંથી ઘણા લોકો ટેટ ટાટ પાસ કરશે અને ટીચર બનશે.
તો જો સપોઝ તમે ટીચર બનતા હોય તો જે આપણા ડ્રોપઆઉટ પર્સન્ટેજ છે તમે જરૂર ઓછા કરવામાં મદદ કરજો. તમે છોકરાઓને મોટિવેટ કરજો કે ભાઈ ભણતર ખૂબ જ જરૂરી છે. સપોઝ ભણીને કોઈ એવું જરૂરી નહીં કે તમે કોઈ મોટા વ્યક્તિ બનો, પણ જે બેઝિક એજ્યુકેશન છે એ બધા માટે જરૂરી છે કે લોકો સિમ્પલી લખી વાંચી શકે કે જેથી તેમને કોઈ તેમની સાથે કોઈ ચીટિંગ ના કરી શકે. ઘણીવાર હું બેંકમાં જાઉં છું તો ઘણા લોકો એવા હોય છે કે જેમને દસમા ફોર્મ ભરતા નહીં આવતું, બેંકમાં જે સામાન્ય જે વિડ્રોલ ફોર્મ હોય છે અથવા તો તમારે પૈસા જમા કરવાની સ્લીપ છે એ નહીં ભરી શકતા, તો એ આપણા માટે ખૂબ જ ચિંતાજનક વસ્તુ છે. તો ફ્રેન્ડ્સ, તમે જો કોઈ ટીચર સારા બનો, સપોઝ તમારી આજુબાજુ જો કોઈ ભણી લખી ના શકતું હોય તો તમે એને ભણાવવાનો જરૂર પ્રયત્ન કરજો કે બેઝિક એ લખી વાંચી શકે. તમે આ એક હેલ્પ કરશો તો ભગવાન તમને જરૂર હેલ્પ કરશે. જો તમે કોઈને મદદ કરશો તો તમને જરૂર કોઈ આગળ મદદ કરશે. તો આ તો એક પાસિંગ ધ પાર્સલ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. તાજેતરમાં એક્ઝિટ પોલ પર બેન કોને મૂક્યો? તો તાજેતરમાં એક્ઝિટ પોલ પર બેન કોને મૂક્યું છે? ચૂંટણી આયોગે. ચૂંટણી આયોગે એક્ઝિટ પોલ પર બેન મૂક્યું છે. હવે આપણને પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે ભારતના હાલના મુખ્ય ચૂંટણી આયોગ કોણ છે. ઓકે, તો એ તમારે કમેન્ટમાં જણાવવાનું છે. 2 સેકન્ડનો ટાઈમ તો હું જરૂર આપીશ. તમે ફટાફટ લખવાની સ્પીડ રાખો યાર. ઓકે, 3-4 સેકન્ડ થઈ ગઈ, લખી નાખ્યું છે અત્યારે. લગીન તો કોણ છે ભારતના મુખ્ય ચૂંટણી આયોગ? તો ઓમ પ્રકાશ રાવત. ઓપી હંમેશા યાદ રાખો. ઓકે, તો લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 126(1)(b) મુજબ કોઈ પણ ઇલેક્ટ્રોનિક મીડિયામાં કોઈ પણ અભિપ્રાય, મત અથવા કોઈ પણ મતદાન સર્વેક્ષણના પરિણામો સહિત કોઈ પણ ચૂંટણી બાબત દર્શાવતી વખતે અવરોધિત કરવામાં આવશે. પંચે એક પ્રકાશને જણાવ્યું હતું કે દરેક તબક્કામાં મતદાનના નિષ્કર્ષ માટે 48 કલાકનો સમય સમાપ્ત થાય છે. ત્યારબાદ છે, તાજેતરમાં કેનેડિયન એગ્રીકલ્ચર હોલ ઓફ ફેમમાં કોને સામેલ કર્યા? તો પીટર ઢિલ્લોનને. પીટર ઢિલ્લોનને કેનેડિયન એગ્રીકલ્ચર હોલ ઓફ ફેમમાં સામેલ કર્યા છે. ફ્રેન્ડ, તમે પિકમાં દેખી શકો છો, આ છે પીટર ઢિલ્લોન, જેમનું સંપૂર્ણ નામ શું છે? તો પીટર પોવિટર ઢિલ્લોન. શું નામ છે? પીટર પોવિટર ઢિલ્લોન તેમનું સંપૂર્ણ નામ છે. તો તેઓ કેનેડિયન શીખ ખેડૂત છે જે દેશની સૌથી મોટી કેનેબરી ઉત્પાદક છે. તો તેમણે કેનેડિયન એગ્રીકલ્ચર હોલ ઓફ ફેમમાં સ્થાન મેળવી ઇતિહાસ બનાવ્યો છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર મૂવ ઓન કરીશું. તાજેતરમાં જે મલ્ટી મોડલ ટર્મિનલનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો વારાણસીમાં કરવામાં આવ્યું છે. ક્યાં કરવામાં આવ્યું છે? વારાણસીમાં. ફ્રેન્ડ્સ, તમે પીકમાં દેખી શકો છો, આ છે મલ્ટી મોડલ ટર્મિનલ. તો વારાણસીમાં ગંગા નદી પર પહેલી મલ્ટી મોડલ ટર્મિનલનું ઉદઘાટન કરાશે. એટલે કે 12 નવેમ્બરના રોજ આ મલ્ટી મોડલ ટર્મિનલનું ઉદઘાટન કરવામાં આવશે. ફ્રેન્ડ્સ, એટલે કે ઉદઘાટન થઈ ચૂક્યું છે. અને આ જે પ્રોજેક્ટનો હેતુ છે, અંતર્દેશીય જળમાર્ગોને પરિવહન સસ્તા અને વધુ પર્યાવરણ મૈત્રીપૂર્ણ માધ્યમ તરીકે પ્રોત્સાહન આપવાનું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર મૂવ ઓન કરીશું. તાજેતરમાં ક્રિકેટના 3 ક્ષેત્રોમાંથી કોને નિવૃત્તિ જાહેરાત કરી? તો કોને કરી છે? મુનાફ પટેલ. હવે મુનાફ પટેલને તો તમે લોકો ઓળખતા હશો. તેઓ 2011ના ભારતીય વર્લ્ડ કપ ટીમના સદસ્ય હતા. ઓકે, અને તેઓ ભરૂચના વતની છે. નેક્સ્ટ છે, તાજેતરમાં T20 ક્રિકેટમાં સદી કરનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ બન્યા? તો હરમનપ્રીત કૌર. હરમનપ્રીત કૌર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બન્યા છે. અને તેઓ હાલમાં વેસ્ટઇન્ડિઝના પ્રવાસે છે. એટલે કે ભારતીય ટીમ જે વેસ્ટઇન્ડિઝમાં વર્લ્ડ કપ રમી રહેલી છે તેમના કેપ્ટન છે કોણ? તો હરમનપ્રીત કૌર. કોની સામે સેન્ચુરી બનાવી? તો ન્યૂઝીલેન્ડ સામે આ સેન્ચુરી બનાવી છે. અને ભારતે આ મેચમાં પોતાનો સર્વાધિક T20 સ્કોર 194 રન બનાવ્યા. અને T20માં 18 વર્ષની વયે અડધી સદી બનાવી સૌથી નાની વયના ભારતીય મહિલા ખેલાડી બન્યા છે જેમીમા રેડ્રિક્સ. આ પણ યાદ રાખજો. અને 2018નો જે T20 મહિલા વર્લ્ડ કપ છે ક્યાં રમાઈ રહ્યો છે? તો વેસ્ટઇન્ડિઝમાં. ત્યારબાદ છે, RBI દ્વારા ડિજિટલ પેમેન્ટ માટે ફરિયાદોનો નિકાલ કરવા માટે કોની સ્થાપના કરાશે? તો લોકપાલની. લોકપાલની સ્થાપના કરાશે ડિજિટલ પેમેન્ટ માટે ફરિયાદોનો નિકાલ કરવા માટે. ત્યારબાદ છે, તાજેતરમાં ફ્લિપકાર્ટના CEO પદ પરથી કોને રાજીનામું આપ્યું? તો બિન્ની બંસલે ફ્લિપકાર્ટના CEO પદ પરથી રાજીનામું આપ્યું. ફ્રેન્ડ્સ, આ ખૂબ જ ચર્ચાનો અને ટ્રેન્ડિંગ ટોપિક છે. જે ફ્લિપકાર્ટના CEO છે બિની બંસલ, તેઓ આના સહસ્થાપક હતા. એટલે કે જે ફ્લિપકાર્ટ છે એના કો ફાઉન્ડર હતા. તો ફ્લિપકાર્ટના જે કો ફાઉન્ડર બિની બંસલ છે તેમણે આ ફ્લિપકાર્ટ CEOના જે ગ્રુપના CEO તરીકે રાજીનામું આપ્યું છે. તો ઈ કોમર્સ જે કંપની છે ફ્લિપકાર્ટ, તેના નવા માલિક છે વોલમાર્ટ દ્વારા આ જાહેરાત કરવામાં આવી. હવે ફ્લિપકાર્ટના જે ન્યૂ CEO છે કોણ છે? કલ્યાણ કૃષ્ણમૂર્તિ. તેઓ ફ્લિપકાર્ટના CEO તરીકે ચાલુ રહેશે. તો આ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. તાજેતરમાં બ્રાઝિલિયન ગ્રાન્ડ પ્રિક્સ કોણે જીતી? તો લુઈસ હેમિલ્ટને બ્રાઝિલિયન ગ્રાન્ડ પ્રિક્સ જીતી છે. હવે ફ્રેન્ડ, તમે 3 ઓપ્શન દેખી શકો છો. એક તો લુઈસ હેમિલ્ટન, મેક્સ વેરસ્ટપન અને કિમ રાયકોનન. તો આ ફ્રેન્ડ્સ, લુઈસ હેમિલ્ટન ટોપ પર રહેલા, મેક્સ વેરસ્ટપન સેકન્ડ પર અને કિમ રાયકોનન થર્ડ પર હતા. ત્યારબાદ છે, સમુદ્ર શક્તિ નામનો યુદ્ધ અભ્યાસ ભારતનો કયા દેશ સાથે શરૂ થયો?
તો સમુદ્ર શક્તિ નામનો યુદ્ધ અભ્યાસ ભારતનો ઇન્ડોનેશિયા દેશ સાથે શરૂ થયો. કયા દેશ સાથે? ઇન્ડોનેશિયા દેશ સાથે. ત્યારબાદ છે માઉન્ટ ગિલિવે પર ચઢાણ કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યું? તો સત્યરૂપા સિદ્ધાંતા. સત્યરૂપા સિદ્ધાંતા માઉન્ટ ગિલિવે પર ચઢાણ કરનાર પ્રથમ ભારતીય બન્યા. ત્યારબાદ છે તાજેતરમાં કયા અમેરિકી કોમિક બુક લેખક અને માર્વલ કોમિક સહ નિર્માતાનું નિધન થયું? તો આ નામ યાદ રાખજો, સ્ટેનલી. સ્ટેનલી જેઓ અમેરિકી કોમિક બુક લેખક અને માર્વલ કોમિક સહ નિર્માતાનું નિધન થયું છે, એમનું નામ શું છે? તો સ્ટેનલી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. ભારતની સૌથી મોટી કન્જેસ્ટેડ શહેરની રેન્કિંગમાં કયું શહેર ટોપ પર છે? તો કયું શહેર ટોપ પર છે? તો બેંગ્લોર શહેર ટોપ પર છે. ઓકે, જે ટોપ 20 જે મોસ્ટ કન્જેસ્ટેડ સિટી છે તેમાં બેંગ્લોર શહેર ટોપ પર છે. ને જો કોઈ એવું પૂછે કે ભાઈ સ્લોએસ્ટ સિટીમાં ટોપ પર કોણ છે? તો કોલકાતા, એટલે કે જ્યાં સૌથી વધુ ટ્રાફિક હોય છે એના કારણે એ સિટી સ્લો છે. અને કોઈ એવું પૂછી લે કે ભાઈ ફાસ્ટેસ્ટ સિટી કોણ છે? તો રાણીપેટ. તો આ યાદ રાખજો. ત્યારબાદ છે T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર કયા ભારતીય મહિલા ખેલાડી બન્યા? તો મિતાલી રાજ. મિતાલી રાજ T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય મહિલા ખેલાડી બન્યા છે. કેટલા રન બન્યા? તો 2232 રન, જે પુરુષ અને મહિલા એમ બંને ટીમોમાં સૌથી વધુ રન છે. રોહિત શર્માના 2207 રન છે અને વિરાટ કોહલીના 2102. ત્યારબાદ આજનો લાસ્ટ ક્વેશ્ચન છે, વિશ્વમાં પ્રથમવાર રોબોટ દ્વારા ન્યૂઝ વાંચવાના કયા દેશમાં શરૂ થયેલ છે? તો ચીનમાં શરૂ થયેલ છે. તો આ યાદ રાખજો, પ્રથમ છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. હોપફુલ તમને વિડીયોમાં મજા આવી હશે. જો વિડીયોમાં મજા આવી હોય તો લાઇક શેર જરૂર કરી દેજો તમારા કોઈ પણ એક એજ્યુકેશન ગ્રુપમાં. ફ્રેન્ડ્સ તમે આટલું તો જરૂર કરશો. તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું. ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો. ઓડિયો ફાઇલ ટેલિગ્રામમાંથી મળી જશે, ઓડિયો અને PDF. તો ઓડિયો અને PDF ટેલિગ્રામમાં કંઈ ક્યાંથી મળશે? તો સોલ્યુશન ક્લાસીસ સર્ચ કરી લેજો, ટેલિગ્રામમાં જોડાઈ જાઓ. ઓકે, તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું. ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો.